ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બે આઇકન દબાવો વિડીયોને લાઇક કરો તથા આ વિડિયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો અને આગલા વિડીયોઝમાં તમને જેમ વ્યવસ્થિત સમજાવવાનું છે વ્યવસ્થિત તમે શીખ્યા છો તે જ રીતના તમને આ વિડીયોમાં પણ તમામ દાખલા વ્યવસ્થિત સમજાઈ જશે તો ચાલો ફટાફટ આપણે સમજવાની શરૂઆત કરીએ શું કરવાનું છે તો કે સાદુરૂપ આપવાનું છે સાદુરૂપનો અર્થ શું થાય તો કે નિશાનીઓ જોઈ અને કરવા કરવાનો છે ગુણાકાર હોય ત્યાં ગુણાકાર કરવાનો સરવાળો હોય ત્યાં સરવાળો કરવાનો બાદ બાકી હોય ત્યાં બાદ બાકી અને ભાગાકાર હોય ત્યાં ભાગાકાર કરવાનો છે ઓકે તો આમાં સાદું રૂપમાં જોવો તો પહેલા દાખલામાં હું તમને એક વસ્તુ સમજાવું ખાસ અને ખૂબ સમજવા લાયક વસ્તુ છે તે તો કે આ સંખ્યા અને આ પદ ટૂંકમાં એ બે પદ છે એ પદ વચ્ચે કઈ ક્રિયા થશે

આમાં તો ગુણાકાર છે એટલે ઓમ છે કાઉસમાં પણ કાઉસની વસ્તુ હતી કાઉસની વસ્તુ કોને કહેવાય તો કે આ બે બાર ગુણેલો હોય અને એક સ્વર્ગ ઓછા પાંચ આમ લખેલું હોય તો આ બે ને કાઉસની અંદર ગુણવાનો હોય તો એ વસ્તુ આપણે પહેલાં કરવાની રહેશે આટલી વસ્તુ યાદ રાખજો એટલે તમામ દાખલા સહેલાઈથી એકદમ વ્યવસ્થિત થશે ચાલો આમાં આપણે સમજતા જાય અને ગણતા જાય પહેલી વસ્તુ કઈ છે એક સ્વર્ગ ઓછા પાંચ પહેલાં રકમ જ લખી લઉં એક સ્વર્ગ ઓછા પાંચ એમના પછી એક્સ વધતા પાંચ એક્સ વધતા પાંચ વધતા પચીસ આ થઈ ગઈ પહેલાની રકમ આખી નોટ હું એકદમ વ્યવસ્થિત પ્રોપર બનાવીશ જેથી કરીને તમને વાંચવાની આ નોટમાંથી ખૂબ મજા પડે ઓકે હવે શું કરશું પેલા આ બંનેનો ગુણાકાર આ બંનેનો ગુણાકાર કેવી રીતના કરતા હતા તો પહેલા કાઉસ નું પેલું પદ આખા કાઉસ સાથે ગુણે પહેલા પેલા કાઉસ પદ પછી આખા કાઉસ સાથે ગુણે એટલે કે પહેલો છે આ એક વર્ગ તો એક્સ વર્ગ એમને લખવું આપેલો પછી લખવું આ કાઉસ એક વધતા પાંચ હવે અહીંયા વચ્ચે નિશાની છે બાદ બાકીની નિશાની છે માઇનસની નિશાની છે એ માઇનસની નિશાની કરવું આંકડો પાંચ અને પછી લખું આ કાઉસ એક્સ વધતા પાંચ અને હવે આ પાછળ લખી દઉં પ્લસ પચીસ પ્લસ ટ્વેન્ટી ચાલો આગળ વધીએ એક્સ વર્ગનો ગુણાકાર એક સાથે પછી એક્સ વર્ગનો ગુણાકાર પાંચ સાથે એક્સ વર્ગને એક્સ સાથે ગુણો એટલે એક્સની ત્રણ થાય વધતે વધતે વધતા એક્સ વર્ગને પાંચ સાથે ગુણો તો પાંચ

હવે શું કરવાનું અહીંયા તમે પહોંચી જાઓને એટલે સરખી સરખી વસ્તુ બાજુ બાજુ મૂકવાની આમાં જો કે બાજુ બાજુમાં જ છે સરખી વસ્તુ બાજુમાં મૂકવી એટલે તો કે એક્સ વર્ગવાળી જે પદો છે જેમ કે આ એક્સ વર્ગવાળું છે તેને બીજું કોઈ એક્સ વર્ગવાળું હોય તો આની બાજુમાં લઈ લેવું આ એક્સની ત્રણ ઘાતવાળું પદ છે બીજું કોઈ એક્સની ત્રણ ઘાતવાળું પદ હોય તેની બાજુમાં લઈ લેવું આ વાળું કહેવાય અને આ અચળપદ કહેવાય કે જેની પાછળ એક્સ વાય ઝેડ કાંઈ ચલ નથી તો આ બે અચળ પદો બે છે અને બંને બાજુ બાજુમાં જ છે જે બે અચળપદ છે તેમનું રૂપ આપીએ તો જુઓ ઓછા પચીસ વધતા પચીસ ગયા પચીસમાંથી પચીસ જાય તો જીરો અને ઓછા પચીસ વધતા પચીસ કટ આઉટ કરી દીધા તો શું વધશે અહીંયા એક્સની ત્રણ ઘાત વધશે સરખો તગડો લખી લઈ વધતા પાંચ એક્સનો વર્ગ ઓછા આ પાંચ એક્સ આટલી વસ્તુ વધશે તો આ શું થઈ ગયું આપણા દાખલાનો આવી ગયો એકદમ પ્રોપર આન્સર એટલે કે સાચો જવાબ કરી લઈએ બોક્સ ડન એકવાર હું આન્સર ચેક કરી લઉં છું મારી પાસે ટેક્સ્ટબુકના પાછળના આન્સર લખેલા છે એક્સ ગન વત્તા પાંચ વર્ગ ઓછા પાંચ એક્સ સાચો જવાબ છે નેક્સ્ટ દાખલો મારી પહેલાં આ દાખલો તમારાથી થઈ જશે વિડીયોને પોસ્ટ કરી અને તમે દાખલો ગણવાની ટ્રાય કરી શકો છો અને પછી આમાંથી દાખલો મારો જોઈ અને ચેક કરી લેવો જો તમારે જાતો ગણવો હોય તો ચાલો નેક્સ્ટ એક્સ વર્ગ વધતા પાંચ બીની ત્રણ એટલે કે બી ઘન વધતાં ત્રણ વધતા પાંચ પહેલાં હું લખી લઉં રકમ શું લખું તો કે એ વર્ગ વધતા પાંચ બીની ત્રણ

બી ની ત્રણ ઘાત વધતા નિશાની વધતા ત્રણ વધતા પાંચ આ બાજુ વધતા પાંચ ને પૂછવું કેવાય એ પાછળ પાછળ આવ્યું રાખે બરાબર જો બહુ સહેલું છે કઈ અઘરું છે ચાલો હાલતા જય ભાઈ હાલતા જય સાદું રૂપ દેતા જાય એ વર્ગનો ગુણાકાર આની સાથે એ વર્ગનો ગુણાકાર પછી આની સાથે એ વર્ગ ગુણ્યા બીની બીની ત્રણ ઘાત અથવા તો એ વર્ગ ગુણ્યા શું થશે તો કે એનો ગુણાકાર આવો જ થાય એ વર્ગ બી ઘન સહેલું છે હવે એ વર્ગનો ગુણાકાર ત્રણ સાથે થાય તો વધતે વધતે વધતા ત્રણ એ વર્ગ આ એ વર્ગનો ગુણાકાર ત્રણ સાથે કરો તો ત્રણ એ વર્ગ થાય ભાઈ ચાલો વધતે વધતે વધતા પાંચનો ગુણાકાર બી ઘન સાથે કરો તો પાંચ હવે વધતે વધતે વધતા પાંચનો ગુણાકાર સાથે કરો તો પાંચ તેરી પંદર ઓકે વધતા પાંચ પૂછડું પાછળ હેલું આવે સરખી સરખી વસ્તુ બાજુમાં લખવાની આમાં સરખી વસ્તુ બાજુમાં જ છે જો એ વર્ગ બીઘન વાળું પદ એક જ છે એ વર્ગ વાળું એક છે બીઘન વાળું એક છે અને આ બે અચલ પદ બાજુ બાજુમાં છે ત્રણ એ વર્ગ વધતા પાંચ બી ગન વત્તા પંદર વત્તા પાંચ થઈ ગયા વીસ ટ્વેન્ટી તો આ થઈ ગયો આમનો સાચો જવાબ એક વખત હું ટેક્સ્ટબુકની પાછળ જવાબ ચેક કરી લઉં છું એ વર્ગ બી વધતા ત્રણ એ વર્ગ વધતા પાંચ બી વધતા વીસ એકદમ સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સહેલો નાની રકમ ફટોફટ થઈ જાય એવો દાખલો પેલા રકમ એમને લખી લઉં ટી વધતા એસ નો વર્ગ ભલે ને એસ આપવું આપણને એમાં શું વાંધો જી આપે ઈ ટી વધતા એસ નો વર્ગ અને અહીંયા શું છે ટી વર્ગ ઓછા એસ ટી વર્ગ ઓછા બે કાઉસમાં લખેલું છે બંને વચ્ચે કાંઈ નિશાની ન હોય તો ગુણાકાર સમજવાનો આપણે ચાલો હવે શું કરશું પેલા ટી નો ગુણાકાર આખા કાઉસ સાથે એસ વર્ગ નો ગુણાકાર આખા કાઉસ સાથે તો ટી કાઉસ આ લખો ટી વર્ગ ઓછા

ટીએસ જો કાંઈ ન હોય તો લખી નાખવાનું ટીએ વધતે ઓછે ઓછા નિશાનીમાં ખાસ ધ્યાન દેવાનું આ ચેપ્ટરનો કોઈ કી પોઈન્ટ હોય તો એ છે નિશાનીઓ નિશાની તમારે હર હંમેશા સાચી મૂકવાની એટલે કોઈ દિવસ તમારા દાખલા ખોટા પડશે નહીં ચાલો નેક્સ્ટ વધતે વધતે વધતા લખી શકો એ સ્વર્ગ ટી વર્ગ સાથે એ તો જો અહીંયા કેટલી વખત એસ છે બે વખત અહીંયા કાંઈ ન હોય તો એક घात તો હોય તો અહીંયા બે વખત એસ છે આ કેટલી વખત એસ થયો એક વખત બે વધતા એક કેટલી વાર થાય તો કે ત્રણ વાર ઘાતનો આપણે કરીએ છીએ સરવાળો બરોબર એટલે બે વધતા એક ત્રણ એટલે કુલેસ કેટલી વખત થઈ ગયો ત્રણ વખત તો આ થઈ ગયો આમનો રાઈટ આન્સર સાચો જવાબ ચાલો જવાબ છે એમની ઉપર હું કરી દઉં છું બોક્સ ચાલો ડન ચેક કરી લઈએ જવાબ જવાબ ખાસ ચેક કરવો જરૂરી છે ટીગન ઓછા ટી એસ વધતા એસ વર્ગ ટી વર્ગ ઓછા એસકન જો એક વસ્તુ તમને કહી દઉં તમારી સ્કૂલની બુકમાં ટીએસની જગ્યાએ એસટી હોય શું હોય એસટી હોય તોય એ આપણો જવાબ સાચો પડે એશવર્ગ ટી વર્ગની જગ્યાએ ટી વર્ગ એસ વર્ગ હોય આડા સૌર હોય તો એ વસ્તુ સરખી જ થાય ગણિતમાં હો એટલે એ વસ્તુ સાચી જ પડે ઓકે નેક્સ્ટ ચોથો દાખલો રકમ લાગે છે થોડીક મોટી પણ ગભરાવાનું છે નહીં પહેલાં મોટી રકમ હોય ચાલો ફટોફટ કરીએ હાલતા જશું સાદુ રૂપ દેતા જશું ને કરતા જશું પહેલાં હું રકમ લખી લઉં તો એ વધતા બી એ વધતા બી બીજા કાઉસમાં છે સી ઓછા ડી ચાલો હવે શું છે પ્લસ તો મૂકી દઉં પ્લસ એ ઓછા બી એ ઓછા બી પછી શું છે સી વધતા ડી સી વધતા ડી અંદર કાઉસમાં ગુની નાખશું સાથે સાથે આ બે નો ગુનાકાર છે આ બે નો ગુણાકાર છે ચાલો કરીએ પેલા આટલા નો ગુનાકાર કરવો હોય તો આનો ગુણાકાર આખા કાઉસ સાથે આનો ગુણાકાર આખા કાઉસ સાથે એ રીતના કરવાનું થાય તો જો એ પહેલાં લખો આનો હવે આ આખો કાઉસ સાથે ગુણાકાર કરવાનો છે તો એ લખું અહીંયા વચ્ચે નિશાની પ્લસ છે એ પ્લસ નિશાની લખવું હવે લખું આ બી અને એનો ગુણાકાર આખા કાઉસ સાથે થાય એટલે લખું આખો કાઉસ એવી જ રીતના આ બેનું મારે કરવું હોય તો સૌથી પહેલા એનો ગુણાકાર આખા કાઉશ સાથે પછી બીનો ગુણાકાર આખા કાંસ સાથે વચ્ચે નિશાની આવશે આ માઇનસની નિશાની તો ચાલો પહેલાં હું લખું અહીંયા વધતા છે તો વધતા કર દઉં જો આ વધતા છે એ વધતા આ એ ગુણ્યા આ આખો કાઉસ સી એ થોડોક છટખો કર દે એ કાઉસમાં સી વધતા ડી હવે અહીં માઇનસ નિશાની છે તો એ માઇનસ નિશાની મૂકો બીનો ગુણાકાર આખા કાઉસ સાથે એટલે બી કાઉસમાં સી વધતા ડી અને આ વસ્તુમાં આપણે બગડો અંદર ગુણી દઈએ તો વધતા છે વધતા એ ને બે ગુણે તો શું થઈ જાય ટુ એ સી અને બે છે બી ડીને ગુણે તો શું થાય વધતા ટુ બી ડી અહીંયા વધતા શું કામ આવ્યું તો કે અહીંયાથી બરાબર ત્યાં પ્લસ છે તો ત્યાંય આવી જાય પ્લસ થઈ ગયું એટલું ચાલો નેક્સ્ટ હવે શું કરવાનું તો કે આ એ ને ગુણે એ ડીને ગુણે એવી રીતના ગુણાવી દઈએ એ ગુણ્યાસી એસી વધતે ઓછે ઓછા એ ગુણ્યા એ ડી અહીંયા કંઈ નિશાની છે વધતા તો વધતે વધતા બી ગુણ્યાસી બીસી વધતે બી ડી હવે જોજો વધતે વધતે વધતા એ ગુણ્યાસી એસી વધતે વધતા એ ગુણ્યા ડી એ ડી આ ટાઈપે થાય આગળ આપણે જોઈએ તો અહીંયા માઇનસ બી છે તો ઓછે વધતે ઓછા બી ગુણ્યા સી અહીંયા પ્લસ નિશાની છે ઓછે વધતે ઓછા બી ગુણ્યા ડી બી અને વધતા આ વસ્તુ એમને લખી દઉં ટુ એ વધતા ટુ બી હવે શું કરવાનું સાદું રૂપ દેવાઈ ગયું છે પણ હવે સરખી સરખી વસ્તુ આપણે બાજુમાં લખીએ સમાંચલવાળી તો સરખી સરખી એટલે સૌથી પહેલાં હું એ બી વાર ઉપર લખું જોજો તો એ બી વાદ આમાં ક્યાંય છે તો કે નથી એ બી વાદ જ નથી કારણ કે આમાં બી અહીંયા છે પણ એ અને બીનો ગુણાકાર થયેલો નથી તો જો એસી વાદ ઉપાદ છે તો સૌથી પહેલાં હું એસી વાદ ઉપાદ લખું એક પદ અહીંયા એસી વાદું છે બીજું એસી વાદું આ ત્રીજું એસી વાદું આ રહ્યું બરાબર એવી રીતના એસી વાળા પદો છે અને હું બાજુ બાજુમાં લખું તો અહીંયા જુઓ એસી એક આ લખું વધતા આ એસી આ એસી વાળું પદ એટલે વધતા ટુ એસી હવે એડી વાળું પદ લખું તો જો માઈનસ એડી નિશાની આગળની હોય એ ભેગી રાખવાની માઇનસ ટુ એડી છે એડી ચાલો હવે એડી વાળું પદ આર્યું પ્લસ એડી ચાલો નેક્સ્ટ હવે એડી વાળું પદ નથી હવે બીસીવાળું પદ એક અહીંયા પ્લસ બીસી છે એ પ્લસ બીસી અહીંયા માઇનસ બીસી છે માઇનસ બીસી હવે બીસીવાળું પદ નથી હવે જુઓ માઇનસ બીડી બીડીનો વારો એટલે માઇનસ બીડી આ શું છે માઇનસ બીડી આ શું છે પ્લસ ટુ બી ડી ચાલો સરખા સરખા ચલ વાળા પદો બાજુ બાજુમાં બહુ સહેલો દાખલો થયો હવે જો એસી વાળા આ ત્રણ વસ્તુ એડી વાળા આ બે બીસી વાળા આ બે અને બીડી વાળા આ ત્રણ આ રીતના આપણે બનાવી દીધા જોત હવે ઉડાડવાના થાય શું કરવાના તો કે ઉડાડવાના ઉડાડવામાં જોજો બહુ સહેલું આમાં કાંઈ ઉડે તો કે બધા પ્લસ છે કાંઈ ન ઉડે ઓછા એડી વધતા એડી ઓછે વધતે ગયા સહેલું જોજો પ્લસ બીસી માઇનસ બીસી પ્લસ માઇનસ ગયા હવે આનું જોજો ઓછા બીડી ઓછા બીડી ઓછે ઓછે વધતા એક વખત બીડી બીજી વખત બીડી એટલે આટલા આ બેનું કેટલી વખત બીડી થાય ટુ બીડી થાય કે નહીં તો કે હા અને આ શું છે પ્લસ ટુ બીડી વધતા નહીં આવે એ ભૂલ છે આપણી શું આવશે જોજો ઓછે ઓછે વધતા બીડી વધતા બીડી એટલે શું થઈ જશે ટુ બીડી મોટો કોણ બે સરખા એની નિશાની કઈ છે માઇનસ એટલે માઇનસ આ માઇનસ ટુ બીડી એવું એટલાનું અહીંયા પ્લસ ટુ બીડી છે તો આ માઇનસ ટુ બીડી પ્લસ ટુ બીડી કટ આઉટ કરી દેવાના ઉડાડી દેવાના બરોબર એટલે એ રીતના આમાં સાદુ રૂપ થઈ જશે તો અહીંયા જ ઉડાડ દો જો બીડી બીડી ઓછે ઓછે વધતા એટલે આ ટુ બીડી થઈ ગયું માઇનસ ટુ બીડી અને આ થઈ ગયું પ્લસ ટુ બીડી ઉડી ગયા ચાલો નેક્સ્ટ હવે આટલી વસ્તુ ઉડેલી નથી તો જો બે વખત એસી આ ત્રીજી વખત અને આ ચોથી વખત આ બે વખત જો આગળ બે ગુણેલો છે એટલે બે વખત એસી ત્રીજી વખત એસી ચોથી વખત એસી એટલે કેટલા એસી થયા ચાર એ સી તો આ શું થયું બસ આ દાખલાનો જવાબ અવરી રકમ અવરોનાનો જવાબ અને અહીંયાથી જવો કેવું બધું ફટાફટ ઉડવા માંડ્યું એવું જ સહેલું થઈ જાય ચાલો તો આ વિગમનો જવાબ એક વખત આપણે જવાબ ચેક કરી લઈએ ચોથો દાખલો છે તો હા ફોર એ એકદમ સાચો જવાબ નેક્સ્ટ દાખલો શું છે પાંચમાની રકમ તો કે એક્સ પ્લસ વાય ટુ એક્સ પ્લસ વાય આ બંનેનો ગુણાકાર વધતા એક્સ પ્લસ ટુ વાય એક્સ માઇનસ વાય એટલે કે આ બંનેનો ગુણાકાર ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું સૌથી પહેલું સ્ટેપ શું હતું તો કે રકમ લખવાની તો રકમ લખીએ શું છે એક્સ પ્લસ વાય એટલે એક્સ વધતા વાય બીજા કાઉસમાં ટુ એક્સ વધતા વાય ટુ એક્સ વધતા વાય નેક્સ્ટ અહીંયા પ્લસની નિશાની છે તો પ્લસનો કરીએ એક્સ વધતા ટુ વાય એક્સ વધતા ટુ વાય

તો કે આ પેલું પદ આખે આખા કાઉસ ગુણશે પછી આ પદ છે આખા કાઉસ ને ગુણ છે ચાલો તો એક્સ છે એ આખા એટલે આ બીજો આખો કાઉસમાં કઈ નિશાની છે પ્લસની પ્લસ કરો પછી શું છે વાય છે એ આખા કાઉસ ગુણ એટલે આ વાય અહીંયા લખો અને આ આખો કાઉસ એની બાજુમાં ટુએક્સ વધતા વાય નેક્સ્ટ વચ્ચે કઈ નિશાની છે પ્લસની તો પ્લસ કરો હવે આનો અને આનો ગુણાકાર કરવાનો હોય ત્યારે આ એક્સ છે પેલા આખા ને ગુણે પછી ટુ વાય છે તે આખા ને ગુણે ચાલો ફટાફટ આપણે કરીએ તો આ એક્સ છે એ આખા ને ગુણે એટલે એક્સ આખા માં આપણે લખશું એક્સ માઇનસ વાય એટલે કે આ કાઉસ આપણે લખો હવે વચ્ચે કઈ નિશાની છે પ્લસની તો પ્લસ લખો હવે આ ટુ વાય લખો ઈ 2y છે તે આ આખા કૌંસનો ગુણ છે એટલે કૌંસ લખો એક્સ ઓછા વાય મોટું હોય બીવાનું નથી આપણું એક જ કામ આપણા હાથમાં શું છે કે ભાઈ હાલતું જવાનું છે રૂપ દેતું જવાનું છે એ જ આપણા હાથમાં છે એમ ધીમે ધીમે આપણે ચાઇ જશું કે નિશાનીમાં કે કઈ જગ્યાએ ભૂલ ન પડે તેનું ધ્યાન રાખશું એટલે જવાબ ઓટોમેટિક આવી જશે એનું કંઈ ટેન્શન લેવાનું નથી ચાલો હવે શું કરશું તો કે એક્સ છે એ આને ગુણે ત્યારબાદ આને ગુણે આખા કાઉસને એક્સ ગુણે તો જો આ ટુ એક્સને એક્સ ગુણે એટલે બે એક વખત એક્સ બીજી વખત એક્સ એટલે કે એક્સની બે ઘાત હવે એક્સ છે તે વાયને ગુણે એટલે થઈ જશે એક્સ વાય વધતે વધતે વધતા થાય એટલે પ્લસ નિશાની મૂકી વધતે વધતે વધતા હવે આ વાય આના ગુણ છે એટલે વાય ગુણ્યા વાય વાય નો વર્ગ ચાલો વધતે આ એક્સ છે આના ગુણ છે ત્યારબાદ એક્સ ના ગુણ છે તો સૌથી પહેલા એક્સ એક્સ ના ગુણે તો થઈ જાય એક્સ વર્ગ વધુ વાય છે ત્યારબાદ આને ગુણ છે ચાલો વધતે ટુ વાય ગુણ્યા એક્સ કરો તો ટુ એક્સ વાય અથવા તો ટુ વાય એક્સ ગમે તેમ તમે લખી શકો એક્સ વાય કે વાય એક્સ આડા સોળ ચાલે વધતે વધુ વાય છે તે વાયના ગુણ છે તો બે એમને એક વખત વાય એટલે બાજુ બાજુમાં સરખી સરખી વસ્તુ એટલે એક્સ વર્ગ વાળા પદો બધા બાજુ બાજુમાં વાય વર્ગ વાળા પદો બધા બાજુ બાજુમાં એક્સ વાય વાળા પદો બધા બાજુ બાજુમાં આવી રીતના કરીએ સૌથી પહેલા એક્સ વર્ગનો વારો છે તો જો આ ટુ એક્સ વર્ગ અહીંયા અમે લખ્યા હવે જોવાનું ક્યાંય એક્સ વર્ગ છે તો કે આર્યા અને એની આગળની જે નિશાની હોય તો તેમની સાથે રહી હો તો પ્લસ વર્ગ ક્યાંથી લેખા અહીંયાથી આ લેખા હવે ક્યાંય એક્સ વર્ગ વાળું પદ મને દેખાતું નથી હવે વાય વર્ગવાળા પદો જોવો જોઈએ ક્યાંય છે તો કે હા છે નહીં કઈ જગ્યાએ છે તો કે જો એક આર્યો વાય વર્ગ છે તો લખીએ પ્લસ વાય વર્ગ હવે ક્યાંય વાય વર્ગ વાળો તો કે આ રહ્યો માઇનસ ટુ વાય વર્ગ માઇનસ ટુ વાય વર્ગ હવે જેટલા પદો વૈધા છે તો બધા જ એક્સ વાય વાળા પદો છે આ એક્સ વાય વાળું આ એક્સ વાય વાળું તો એવી રીતના લખીએ જો આ શું છે પ્લસ એક્સ વાય તો પ્લસ એક્સ વાય પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ એક્સ વાય માઇનસ એક્સ વાય માઇનસ અહીં પ્લસ ટુ એક્સ વાય પ્લસ ટુ એક્સ વાય હવે જો વિરુદ્ધ નિશાની અને સરખા સરખા પદો હોય એ કટઆઉટ કરી દે જો કંઈ સરખું દેખાય તો તો જુઓ અહીંયા એક પ્લસ એક્સ વાય છે અહીંયા માઇનસ એક્સ વાય છે સરખું છે પણ એકની નિશાની પ્લસ છે બીજાની નિશાની માઇનસ છે એટલે કટઆઉટ થઈ ગયા અહીંયા માઇનસ ટુ વાય વર્ગ છે પણ અહીંયા પ્લસ ખાલી વાય વર્ગ છે આગળ ટુ નથી એટલે એ અત્યારે એમને રાખીએ ચાલો હવે સરખા સરખાનું સાદુરૂપ એક્સ વર્ગવાળાનું ભેગું રૂપ આપો તો ચાલો બે વખત એક્સ વર્ગ વધતા એક વખત એક્સ વર્ગ બે ચોકલેટ વધતા એક ચોકલેટ કેટલી ચોકલેટ થાય ત્રણ ચોકલેટ બે ચોકલેટ વધતા એક ચોકલેટ એટલે ત્રણ ચોકલેટ ચોકલેટ શું છે અહીંયા આપણી પાસે એક્સ વર્ગ છે હવે અહીંયા આને એક ચોકલેટ શું કામ ગઈ નહીં તો કે આગળ કાંઈ ન હોય તો એકડો હોય હોય ને હોય ચાલો હવે વાય વર્ગનો કરીએ આમાં ખાસ ચોકલેટનું ઉદાહરણ લઈને જ સમજો તમે એક ચોકલેટ એમાંથી બે ચોકલેટ બાદ કરવાની છે એકમાંથી બે બાદ કરો તો આપણને આવડે જો એકમાંથી બે બાદ કરો તો વધતે ઓછે ઓછા બેમાંથી એક જાય તો એક આવે મોટો બે છે એની નિશાની માઇનસ છે તો માઇનસ એક એક ચોકલેટમાંથી બે ચોકલેટ બાદ થાય તો માઇનસ એક ચોકલેટ વધે એ આપણને સમજાઈ ગયું તો ચાલો લખી નાખીએ માઇનસ એક વધે તો એકને લખવાની જરૂર નથી ચોકલેટ શું છે વાય વર્ગ તો લખી નાખીએ વાય વર્ગ વાય વર્ગમાંથી ટુ વર્ગ જાય તો વધતે ઓછે ઓછા માંથી એક જાય તો એક વર્ગ વધે એક વર્ગ એટલે ખાલી વાય વર્ગ વધે મોટો કોણ છે બે વાળો એ નિશાની માઇનસ છે તો માઇનસ નિશાની મૂકી દીધી એકદમ સિમ્પલ ઇઝી સ્ટેપ છે ચાલો ટુ એક્સ વાય વધતા ટુ એક્સ વાય બે બે શું થાય ચાર તો શું આવશે ચાર એક્સ વાય વધતા ફોર એક્સ વાય હવે જોજો જોઈ અહીંયાથી આગળ કંઈ ચાલે તો મારી દ્રષ્ટિએ હવે કંઈ આગળ હાલે નહીં કારણ કે એક્સ વાળું સિંગલ પદ વાય વાળું સિંગલ પદ અને એક્સ વાય વાળું પણ સિંગલ પદ છે તો આ થઈ ગયો આપણો આ દાખલાનો જવાબ એક વખત હું ચેક કરી લઉં છું સાચો જવાબ છે કે નહીં કેટલામો પાંચમો દાખલો છે તો થ્રી એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ ઓકે વધતા ચાર એક્સ વાય સાચી વસ્તુ છે કદાચ તમારી સ્કૂલે ગણાવ્યો હોય દાખલો અને આડા શબ્દો હોય માઇનસ વાય વર્ગ પાછળ લખ્યો હોય ચાર એક્સ વાય આગળ લખ્યો હોય તો ચાલે બરાબર પણ નિશાની ભેગી રાખવાની એટલે કે આ વાયવર્ગ પાછળ જાય તો આ માઇનસ નિશાની છે તે વાય વર્ગની સાથે સાથે પાછળ જાય જેમ કે જો આમ આડા શબ્દો કરે તો આમ લખતા હોય તમને એકવાર બતાવી દઉં ત્રણ એક્સ વર્ગ પછી લખવું હોય આ પદ વધતા ચાર એક્સ વાય અને પછી આ માઇનસ વાય વર્ગ લખ્યું હોય તો આ રીતનું લખેલું હોય તો પણ સાચું જ છે બરોબર આડા સૌડું ચાલે પણ નિશાની એમાં સાથે જોવી પડશે નેક્સ્ટ દાખલો આ કાઉસ અને આ કાઉસ એ બંનેનો કરવાનો ગુણાકાર ચાલો સહેલું છે ફટોફટ કરીએ પહેલા લખીએ રકમ શું છે તો કે એક્સ વધતા તો ચાલો લખો એક્સ વધતા બીજા કાઉસમાં લખો એક્સ વર્ગ ઓછા એક્સ વાય વાય વર્ગ એક્સ 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 વર્ગ 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 ઓછા ઓછા વાય વાય વધતા ડન હવે જોજો આ એક્સ છે તે આખા કાઉસ ગુણ છે પછી વાય છે તે આખા કાઉસ ગુણ છે એટલું કરશું તો દાખલાનો આવી જશે જવાબ નાનો દાખલો છે આ તો જો આ એક્સ છે તે આખા કાઉસ ગુણે આ જે એક્સ છે મેં અહીંયા લખી નાખ્યો ત્યારબાદ આ આખા કાઉસ ગુણે એટલે એ આખો કાઉસ લખી નાખવું એક્સ વર્ગ ઓછા એક્સ વાય વધતા વાય વર્ગ ચાલો હવે અહીંયા કઈ નિશાની છે પ્લસ તો એ પ્લસ નિશાની રાખવું હવે વાય છે તે આખા કાઉસના ગુણે એટલે વાય અને કાઉસમાં આ આખો કાઉસ એક્સ વર્ગ ઓછા એક્સ વાય વધતા વાય વર્ગ ચાલો હવે શું કરશું ખાલી ગુણ આવી દઈએ તો કે આ એક્સ છે તે આને ગુણે આને ગુણે અને આને ગુણે ચાલો નિશાની જોતું જવાનું વધતે વધતે વધતા પ્લસ આવશે ને પેલું પદ છે એમાં પ્લસ લખો નહીં તો ચાલે બે વખત એક્સ વધતા એક વખત એક્સ ત્રણ વખત એક્સ એટલે એક્સની ત્રણ ગાત બે ગાત વધતા કાંઈ ન હોય તો એક ઘાત હોય બે વધતા એક ઘાત એટલે કે ત્રણ ઘાત થઈ ગઈ બરોબર આપણને ખબર છે આધાર કહેવાય આધાર સરખો બેનો કરવાનો છે ગુનાકાર એટલે ગુનાકારની નિશાની તો બંનેના ઘાતનો કરી દેવાનો સરવાળો બહુ સહેલી વસ્તુ ચાલો વધતે ઓછે ઓછા એક્સ ગુણ્યા એક્સ એક્સ નો વર્ગ બે વખત એક્સ થઈ ગયા ને એક વખત એક્સ બીજી વખત એક્સ વાય એક જ વાર છે એટલે ને એમને પાછળ ચોંટાડી દઈએ એક્સ અને વાય વર્ગ નો ગુણાકાર કરવાનો છે તો વધતે વધતે વધતા હવે જો એક્સ અને વાય વર્ગ નો ગુણાકાર શું થાય એક્સ વાય વર્ગ પૂરું સહેલું છે હવે એવી જ રીતના આ બાજુ એક્સ નો ગુણાકાર પેલા સોરી વાય નો ગુણાકાર આની સાથે ત્યારબાદ આની સાથે ત્યારબાદ આની સાથે કરી દેવાનો ચાલો ફટાફટ કરીએ વધતે વધતે વધતા વાય નો ગુણાકાર એક્સ વર્ગ સાથે થાય તો એક્સ વર્ગ વાય આવી જાય ત્યારબાદ વધતે ઓછે ઓછા વાયનો ગુણાકાર એક્સ વાય સાથે થાય તો એક વખત એક્સ છે એમનેમ લખી લઉં આ એક વખત વાય આ બીજી વખત વાય કુલ કેટલી વાર વાય થયા બે વાર વાય તો બંનેની ઘાતનો સરવાળો એટલે કુલ બે વખત વાય એટલે કે વાયનો વર્ગ વાયની બે ઘાત જો આની એક ઘાત હોય આની એક ઘાત હોય એક વધતા એક થઈ જાય બે વધતે વધતે વધતા બે વખત વાય એક વખત વાય કુલ કેટલી વખત વાય થયા ત્રણ વખત વાય સરખા પદો હોય તો બાજુ બાજુમાં લખવાનું થાય તો જો અહીંયા એક્સ ઘન છે બાકી ક્યાંય એક્સ ઘન નથી અહીંયા એક્સ વર્ગ વાય છે તો અહીંયા એક્સ વર્ગ વાય છે તો એક વસ્તુ નોટિસ કરજો અહીંયા માઇનસ એક્સ વર્ગ વાય આ અહીંયા શું છે પ્લસ એક્સ વર્ગ વાય સરખી વસ્તુ વિરુદ્ધ નિશાની તો ઉડાડી દો હવે જોવો જોઈએ અહીંયા પ્લસ એક્સ વાય વર્ગ અહીંયા માઇનસ એક્સ વાય વર્ગ સરખી વસ્તુ વિરુદ્ધ નિશાની એક પ્લસ અને એક માઇનસ નિશાની છે ઉડાડી દો શું વધે એક્સ નો ઘન માઇનસ વાય નો ઘન માઇનસ નહીં આવે અહીંયા પ્લસ છે એટલે વાય નો ઘન ઘન તો આ થઈ ગયો જવાબ જો કેવડો નાનો જવાબ આવ્યો રકમ મોટી હતી મોટી તો નથી માપે હતી નાનકડો જવાબ દાખલોય નાનો છે બહુ કઈ મોટો છે નહી આ સરસ મજાની હું જે નોટ બનાવું છું તે નોટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે નોટ તમને મળશે આપણી ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામમાં જઈ વામજા એજ્યુકેશન સર્ચ કરજો એની અંદર આપણું ગ્રુપ આવી જશે એટલે કે ચેનલ આવી જશે ને તેમાં તમારે જોઈન થઈ જવાનું છે તેની અંદર મૂકેલી છે બરાબર ચાલો નેક્સ્ટ સર આમાં તો પોઈન્ટ આવ્યા પોઈન્ટ જોઈને તમને બીક લાગે પછી શું કામ બીવાનું પોઈન્ટ આપણા જ બીવા જોઈએ આપણે શું કામ પોઈન્ટથી બીએ

પાંચ વધતા હોય પોઈન્ટ કેવી રીતના મૂકવાનો એ જોવાનું હોય અને એ પણ સહેલું જ છે આમાં સાથે સાથે તમને શીખવાડ દઈશ એટલે પોઈન્ટ વાળી વસ્તુમાં કોઈ દિવસ બીવાનું નહીં એને સાદું સમજીને તમારે ચાલવાનું હો ચાલો હવે શું કરશું આ કાઉસનો આ કાઉસનો ગુણાકાર થાય એનો મિનિંગ પહેલા આ વસ્તુ છે આખા કાઉસને ગુણે ત્યારબાદ આ વસ્તુ છે એ આ આખા કાઉશને ગુણે આખો કાઉસ એટલે કયો કાઉસ તો કહેજો આ કાઉશ બરાબર એની સાથે જ ગુણાકાર કરવાનો છે તો ચાલો ફટોફટ કરીએ પહેલા એક પોઈન્ટ પાંચ એક્સ છે તે બીજા આખા કાઉશને ગુણ છે એટલે એક પોઈન્ટ પાંચ એક્સ કાઉશમાં આ કાઉસ એટલે કે એક પોઈન્ટ પાંચ એક્સ વધતા ચાર વાય વધતા ત્રણ હવે માઇનસ ચાર વાય છે તે આખા ગુણે એટલે માઇનસ ચાર નિશાની હોય એ જ વાય પાંચ વધતા ચાર વાય વધતા ત્રણ અને આ વસ્તુ છે તે પાછળ સરવાળા બાદ બાકી વસ્તુ છે એમને લખી દો માઇનસ ચાર પાંચ એક્સ સાદા ગુણાકાર કરવાના છેલ્લે પોઈન્ટ ગણવાના તો જો સૌથી પહેલા આમનો ગુણાકાર કરવાનો છે આની સાથે તો જુઓ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ પહેલા તો કરીએ એક પોઈન્ટ પાંચ

તો જુઓ પાંચ સાત આઠ નવ દસ અગિયાર ને બારનો બગડો વધી પડી એક બસો પચીસ પંદરનો વર્ગય બસો પચીસ થાય એટલે પંદર પંદર બસો પચીસ હવે જોવાનું અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ હતા તો કે એક આંકડા પછી પોઈન્ટ અહીંયા કેટલા આંકડા પછી પોઈન્ટ હતા એક આંકડા પછી પોઈન્ટ એટલે એક વત્તા એ કેટલા થાય બે તો બે આવ્યો એક વત્તા એક બે થાય એટલે પાછળથી બે આંકડા પછી પોઈન્ટ મૂક દેવાનો આ પહેલો આંકડો આ બીજો આંકડો એટલે એ બીજા આંકડાની આગળ આ એક અને બે આંકડાની આગળ પોઈન્ટ મૂક દેવાનો એટલે શું આવ્યું બે પોઈન્ટ પચીસ છે અઘરું આમાં કાંઈ તો કે નથી સર તો ચાલો બે પોઈન્ટ પચીસ આપણે લખી નાખીએ ગુણાકારનું એક જગ્યા કર દઉં એટલે બીજા ગુણાકાર અહીંયા કરવા થાય તો જોજો આનો ને આનો ગુનાકાર થાય એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પચીસ પાંચનો ગુણાકાર ચાર સાથે તો જોજો એક પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર અહીંયા એક આંકડા પછી પોઈન્ટ અહીંયા પોઈન્ટ જ નથી એટલે ઝીરો આકરા પછી પોઈન્ટ છે પોઈન્ટ હવે ચક્કી નાખો મનમાં ચક્કી નાખવાનો ત્યારે હું આમ ચેકું છું બરોબર પંદર ચાર કેટલા થાય પોઈન્ટ જીરો નો અર્થ થાય છ આ શું છે એક્સ અને આ શું છે વાય એટલે એક્સ વાય એવી જ રીતના આનો મોઢે કરીએ પંદર તેરી કેટલા થાય પિસ્તાલીસ જોજો આ પંદર ત્રણ પિસ્તાલીસ અહીંયા જીરો આકરા પછી પોઈન્ટ અહીંયા એક આકડા પછી પોઈન્ટ પાછળથી આકરા ગણવાના બરાબર પાછળથી ગણવાના તો ઝીરો વધતા એક એક એટલે એક આકરા પછી પોઈન્ટ મૂકી દો વધતે વધતે વધતા અહીંયા એક્સ છે અહીંયા કાંઈ ચલ નથી એટલે લાખો રાખો એક્સ છે સહેલું તો આવી રીતના પોઈન્ટવાળા ગુણાકાર થાય હાલો ઓછે વધતે ઓછા મોઢે કરશું પંદર ચાર સાઠ અહીંયા એક આંકડા પછી પોઈન્ટ અહીંયા જીરો આંકડા પછી પોઈન્ટ એટલે એક પછી પોઈન્ટ તો આમ સાઠ હોય તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના એટલે છ પોઈન્ટ જીરો થાય એટલે આપણે ખાલી છ રાખશું અને અહીંયા આપણે આ ગુણાકાર એ કરેલો છે આ એક્સ આ વાય એટલે એક્સ વાય ઓછે વધતે ઓછા ચોકે ચોકે સોળ વાય ગુણ્યા વાય વાય નો વર્ગ નેક્સ્ટ ઓછે વધતે ઓછા

સરખી સરખી વસ્તુ બાજુ બાજુમાં એટલે કે એક્સ વર્ગવાળા પદો બાજુમાં વાય વર્ગવાળા પદો બાજુમાં એક્સ વાયવાળા પદો બાજુ બાજુમાં એક્સવાળું ખાલી હોય તો એ બાજુ બાજુમાં સરખું સરખું બાજુમાં તો જુઓ એક્સ વર્ગવાળું માત્ર માત્ર એક જ પદ છે તેને એને પહેલાં હું લખી નાખું બે પોઈન્ટ પચીસ એક્સ વર્ગ હવે એની બાજુમાં વાય વર્ગવાળું લખું કે છે તો કે હા આ આર્યું એક જ છે તો માઇનસ સોળ વાય વર્ગ आगनीशा हो हमेशा भेगी चा हम लख खाली एक्स वालू पद खाली एक्स वाला पद के तला? तो जो सर्खु सर्खु कहीं सरख सरख होडाड़ द्लस चारोइ पांच एक्स मैनस चार पॉइंट पांच एक्स सरखी वस्तु विरुद्ध निशा कट आउट करइनस बार वाय आ जगह प्लस बार वाय सरखी वस्तु विरुद्ध निशा कट आउट थी जाए તો ચાલો એટલી વસ્તુ કટ આઉટ થઈ ગઈ હવે શું હોય તું હવે ખાલી એક્સ વાય વાળું પદ્ધતિ હજી જો છ એક્સ વાય માઇનસ છ એક્સ વાય પ્લસ માઇનસ સરખી વસ્તુ વિરુદ્ધ નિશાની ગોલી 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 એટલે ઉડાડી દેવાના બરોબર તો તો આ તો સાહેબ બધું ઉડી ગયું તો હવે કંઈ બાકી જો આ લખાઈ ગયું આ ઉડી ગયું આ ઉડી ગયું આ ઉડી ગયું આ આપણે અહીંયા લખી નાખ્યું ને આ બધું ઉડી ગયું પૂરું આવી ગયો જવાબ કેવું સરસ ઉડી ગયું છે એટલે ઉડી જાય એમાં કંઈ આપણે સરવાળો બાદ બાકી ચિંતા રહીએ નહીં તો આપણો આ સાતમા દાખલાનો જવાબ આવી ગયો એક વખત હું જવાબ મિત્રો ચેક કરી લઉં છું બે પોઈન્ટ પચીસ જવાબ આગલાનો જવાબ એક્સ ગન વત્તા વાય એકદમ સાચો જવાબ નેક્સ્ટ ચાલો ગુણાકાર ફટોફટ બરાબર બહુ સહેલો દાખલો જો રકમ લખી નાખીએ એ વધતા બી વધતા સી કાઉસમાં બી વધતા સી બીજો કાઉસ લખી નાખો એ વધતા બી ઓછા સી હવે શું કરવાનું તો કે આ પહેલા કાઉસ પેલું છે એ આખા કાઉસ ગુણે ત્યારબાદ આ બીજું આખા કાઉસ ગુણે અને ત્યારબાદ આ ત્રીજું આખા કાઉસ ગુણે પહેલાં કાઉસમાંથી સ્ટેપ બાય સ્ટેપ લેતું જવાનું પહેલાં એ લેશું પછી બી લેશું પછી સી લેશું તો ચાલો પહેલાં શું લઈએ એ તો એ લઈ લીધો પહેલાં કાઉસમાંથી એના ગુણાકારમાં કાઉસમાં બીજો આખો કાઉસ લખી દેવાનો એ વધતા બી ઓછા સી હવે અહીંયા કઈ નિશાની છે પ્લસ નિશાની અહીંયા એ લીધો તો હવે વારો બીનો બી લખો અહીંયા જેમ કાઉસ લખ્યો આખે આખો બીની બાજુમાં એ કાઉસ આખો લખી દો સાથે ગુણે એટલે એ વધતા બી ઓછા સી હવે કેનો વારો સીનો વારો અહીંયા કઈ નિશાની છે સી ની પહેલા પ્લસ તો પ્લસ લખો સી અને આ કૌંસ આખો લખી દયો એ વધતા બી ઓછા સી અહીંયા ઓછા સી છે એટલે મેં ઓછા સી લખ્યા છે હવે કરો ગુણાકાર ગુણાકાર કેવી રીતના થાય એ છે તે આને ગુણે આને ગુણે અને આને ગુણે ચાલો તને તમને એ સાથે ગુણાવીએ તો જુઓ એ ગુણ્યા એ એનો વર્ગ એ ગુણ્યા બી એ બી વધતે વધતે વધતા હવે જોજો વધતે ઓછે ઓછા એ ગુણ્યા સી એસી થઈ ગયું નિશાની જોવાની છે ચાલો હવે બી છે તે આના ગુણે આના ગુણે અને આના ગુણે ચાલો બીને ગુણ આવીએ બધા સાથે તો કે વધતે વધતે વધતા બી એના ગુણ છે એટલે એ બી જો હું એ બી શું કામ લખું બી એ મેં કામ ન લખું તો કે એ બી હાલે બી એ હાલે બે સરખું જ થાય પણ હું પહેલાં એ બી એ આવે એટલે એ રાખું ને પછી એ બી બી આવે એટલે એ પછી બી આવે એટલે બી રાખ્યું એવી રીતના ગોઠવેલા રાખું એટલે સરખી વસ્તુ બધી આમ એક સરખા જેવી રહીએ બાકી એ બી અને બી એ બે કહેવાય એક જ હવે બીનો ગુણાકાર બી સાથે વધતે વધતે વધતા બી ગુણ્યા બી બી વર્ગ વધતે ઓછે ઓછા બીનો ગુણાકાર સી સાથે એટલે બી સી ચાલો આ બાજુ સી આને ગુણ છે આને ગુણ અને આનગુણ છે એટલે વધતે વધતે વધતા સી નો ગુણાકાર એ સાથે એટલે એસી વધતે વધતે વધતા સીનો ગુણાકાર બી સાથે એટલે બીસી અથવા તો સીબી વધતે ઓછે ઓછા સીનો ગુણાકાર સી સાથે એટલે સી નો વાર્ગ હવે કાંઈ સરખું છે તો કે જોજો પહેલાં ઉડે ઉડાડો જો માઇનસ એસી પ્લસ એસી સરખી વસ્તુ વિરુદ્ધ નિશાની ગોલી ગોલી ચાલો ઓછા બીસી વધતા બીસી છે માઇનસ નિશાની પ્લસ નિશાની એટલે સરખી વસ્તુ વિરુદ્ધ નિશાની ગોલી ગોલી હવે કઈ ઉડે તો હવે માઇનસ જોઈએ માઇનસ વાળો ખાલી સી વર્ગ છે પણ બાકી ક્યાંય પ્લસ સી વર્ગ છે નહીં તો પહેલાં હું ખાલી વર્ગવાળી વસ્તુ લખું જો આ શું લખું એ વર્ગ હવે આ બી વર્ગ લખું વધતા બી વર્ગ હવે અહીંયા માઇનસ સી વર્ગ છે એટલે લખું માઇનસ સી વર્ગ શું બાકી તો કે જો અહીંયા વધતા એ બી અહીંયા વધતા હોય બી તો અહીંયા પ્લસ એ બી સરકી વસ્તુ બાજુ બાજુમાં આવી ગઈ અને અહીંયા પ્લસ એ બી હવે કંઈ લખવાનું બાકી નથી બાકીનું બધું ઉડી ગયું છે હવે જોવો જોઈએ તો કે આ એ બી એ બી સરખા છે તો આપણને ખ્યાલ આવે કે શું થાય તો કે આગળની વસ્તુ તો પહેલાં એમને એમ લખો એક 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 ચોકલેટ 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 બીજી એટલે કુલ બે ટુ એ બી થયા બરોબર એ બી ગુણ્યા એ બી હોય તો એ બી નો વર્ગ થાય આ વધતા છે આગળ ટુ એ થઈ ગયા તો આ આવી ગયો આપણો જવાબ સરખો ચોરસ કરી દઉં

અમુક જરૂરી સૂચના દેવાની છે ખાસ ધ્યાનથી સમજો તમારા માટેની જ છે બરાબર ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે સર વોટ્સઅપમાં અમને વિડીયો મોકલો તો વોટ્સઅપમાં આપણા રેગ્યુલર વિડીયો આવે છે ક્યાં કઈ જગ્યાએ આવશે કેવી રીતના તમારે જોઈન થવાનું છે તો કે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં જોશો ને તો તેની ઉપર ક્લિક કરજો વોટ્સઅપની અંદર ખુલી જશે અને ત્યાં ફોલો બટન દબાવી દેજો એટલે તમે આપણી ચેનલમાં જોઈન થઈ જશો બીજી વસ્તુ ટેલિગ્રામ ગ્રુપની અંદર પીડીએફ આવશે એના માટે ટેલિગ્રામમાં જઈને વામજે એજ્યુકેશન સદ કરજો એટલે આપણું ગ્રુપ આવી જશે અને ત્યાં તમારે ફોલો અથવા તો જોઈન જે બટન હોય દબાવી દેવાનું તો આ બંને વસ્તુ તમારા માટે છે ફ્રી છે હવે તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનને લિંક છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો તમારા ધોરણનો કોર્સ ખરીદો અને સાથે મળી અને ખૂબ સરસ આપણે ભણીએ બરાબર આશા રાખું છું કે આખું ચેપ્ટર તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે વિડીયોને લાઈક કરી દેજો એટલે બીજા ચેપ્ટર ભણાવવાનું પણ મને આમ ઉત્સાહ થાય ચોક્કસથી તમે વિડીયોને લાઇક કરજો કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો ભણતા રહ્યો ગણતા રહ્યો આગળ વધતા રહ્યો શીખતા રહ્યો પ્રેમ કરતા રહ્યો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય ધન્યવાદ